તો જાણવાનું એ છે કે આપણી નિસ્બત કેટલી છે અને આ નિસ્બતના આધારે આપણો જીવન વ્યવહાર હોતો હોય છે. મિત્રો, આ વિષય પસંદ કર્યો છે ત્યારે આત્મમંથન કરવાનો પ્રયાસ કરવો છે. ઇન્ટ્રોસ્પેક્શન જેને આપણે કહીએ છીએ, આપણી જાતમાં ઊંડા ઉતરીને થોડું વિચારવું છે કે બાહ્ય બાબતો વિશે ભલે આપણે વાતો કરીએ, ભલે આપણે જીવીએ, શક્ય તેટલા ચારિત્રવાન બનીએ, પણ એવું નથી બનતું કે કેટલીક બાબતોમાં નિર્ણય લેતી વખતે કે પગલું ભરતી વખતે આપણે મૂંઝાઈ જઈએ છીએ અને ત્યારે એ મૂંઝારામાંથી અંદરથી એક અવાજ આવે છે. એ અવાજ આપણને એવું પૂછે છે, એમ આઈ ટ્રુ ટુ માય સેલ્ફ? હું જે કરી રહ્યો છું તે મને બરાબર લાગે છે? અંગ્રેજીમાં જેને કન્સર્ન કહેવાય છે એના માટે ગુજરાતી શબ્દ છે નિસ્બત. તો જાણવાનું એ છે કે આપણી નિસ્બત કેટલી છે અને આ નિસ્બતના આધારે આપણો જીવન વ્યવહાર હોતો હોય છે. એવું નથી બનતું ક્યારેય કે તમે બહાર કંઈક જુદું જીવતા હો અને અંદર કશુંક જુદું ચાલતું હોય. ના, બહાર અને અંદર એવા ભાગ તો આપણે પાડ્યા છે, થોડા સમજણા થયા ને એટલે એ ભાગ પાડ્યા છે. પણ રિયાલિટીની અંદર અંદર જે એકદમ વલોવાઈ જાય છે, મંથન થાય છે, એમાંથી કોઈ અવાજ ઉઠે છે અને એ અવાજ આપણને કોઈ પણ ક્રિયા કરવા માટે અથવા તો ન કરવા માટે પ્રેરે છે. આને આપણે વોઇસ ઓફ ધ કોન્શિયસ કહીએ છીએ, અંતરનો અવાજ કહીએ છીએ, અંતરનાદ કહીએ છીએ. પણ આ અંતરનાદ આપણને શું કહે છે? મને તો એવું સંભળાણું છે કે અંતરનાદ હંમેશા કોઈ પણ નિર્ણય લેતા પહેલાં, કોઈ પણ પગલું ભરતા પહેલાં મને પૂછે છે, એમ આઈ ટ્રુ ટુ માય સેલ્ફ? શાસ્ત્રોએ તો બહુ મોટી વાત કરી હતી. આપણા ગીત ગોવિંદની અંદર તો ત્યાં સુધીની વાત થઈ છે કે શબ્દ શુદ્ધિ નહીં ચાલે, સંદર્ભ શુદ્ધિ પણ જોશે. મહાત્મા ગાંધીજીએ આપણને સાધન શુદ્ધિની વાત કરી, તો સાધન શુદ્ધિથી આગળ શબ્દ શુદ્ધિ, જેનો આપણે રોજ ઉપયોગ કરીએ છીએ, વારેવાર આપણો વાણીનો પ્રવાહ ચાલે છે અને એ વખતે આપણે જે શબ્દનો ઉપયોગ કરીએ છીએ તે શબ્દ ત્યાં ઉપયોગમાં કરવા જેવો હતો કે નહીં, એટલું ઝીણું વિચારવાનું આજે મને મન થયું છે. પ્રશ્ન એ છે કે તમે જે બોલી જાઓ છો તે બોલાઈ ગયું છે અને શાસ્ત્રોએ કહ્યું છે કે શબ્દ જ્યાં સુધી તમારી પાસે છે ત્યાં સુધી એ તમારો ગુલામ છે. પણ એક વખત શબ્દ તમારા મુખમાંથી બહાર આવી જાય છે પછી તમે એના ગુલામ બની જાઓ છો. આજનો માહોલ એવો છે કે જ્યાં આ વાણીનો વિચિત્ર વૈભવ આપણે વિલાસમાં પલટી નાખ્યો છે અને એટલા માટે આપણી થોડી નિસ્બત એ છે કે રોજબરોજના જીવન વ્યવહારમાં બોલાતા શબ્દો બોલવા જેવા હોય છે ખરા? બોલવા પડે જ એમ હોય છે ખરું કે ના, ન બોલીએ તો પણ ચાલે એમ છે? એજ્યુકેશન ફોર પીસ એવું જે કહેવામાં આવ્યું, શાંતિ માટેનું શિક્ષણ, એની અંદર આ બોલાતા શબ્દોનો, વિચારાતા શબ્દોનો, લખાતા કેટલાક વાક્યોનો ખૂબ વિચાર કરવામાં આવ્યો. એનું મુખ્ય કારણ એ છે કે આપણો શબ્દ કે આપણું વર્તન આપણું પ્રતિબિંબ પાડે છે અને એટલે આપણે એક વાક્ય વારે વારે આજકાલ સાંભળીએ છીએ. કોઈ પણ ઘટના બને અને એનું આપ વર્ણન કરતા હો કે કોઈને જાણ કરતા હો તો સામે થોડી વાર પછી પ્રશ્ન પૂછાય છે કે પણ એમાં મારે શું, પણ એમાં આપણે શું? આ જે પ્રશ્ન છે નાનકડો, એ મેં વારંવાર સાંભળ્યો છે, ક્યારેક હું પણ બોલ્યો છું. એમાંથી મને વિચાર આવ્યો છે કે હું બોલું છું ત્યારે એમ આઈ ટ્રુ ટુ માય સેલ્ફ? શબ્દ શુદ્ધિ નહીં, સંદર્ભ શુદ્ધિ. સંદર્ભ શુદ્ધિ સુધીની વાત આપણા શાસ્ત્રોએ કરી અને એ વાત તો જણાવવા જેવી છે, બહુ જ આપણે ઉચ્ચ કોટીએ જાણી શકીએ એવી એ વાત છે. આ વિગત મને છોટા કાશી તરીકે ઓળખાતા જામનગરના આપણા પ્રકાંડ ભાષાશાસ્ત્રી અને વિદ્વાન વ્યક્તિ વિશેષ આદરણીય લાભશંકર પુરોહિત લાભુદાદા પાસેથી મળી છે.
એમણે પોતાની મારી સાથેના સંવાદમાં એક વાત કરી કે હવે શબ્દ શુદ્ધિથી નહીં ચાલે, સંદર્ભ શુદ્ધિ જોઈશે. અને એમણે ઉદાહરણ આપ્યું કે તેજ એવો શબ્દ છે, એનો અર્થ આપણે શું કરીએ? પ્રકાશ, સાદો અને સીધો. પણ આ શબ્દ ક્યાં વપરાય છે એના પ્રમાણે એનો અર્થ નીકળે છે, એ સંદર્ભ શુદ્ધિ છે. અને એમણે સમજાવ્યું કે તેજનો અર્થ ખરેખર એવો છે કે તમે અને તમારા સાથીદાર કોઈ જગ્યાએ જઈ રહ્યા છો, કોઈ આસ્થાના કેન્દ્રમાં જઈ રહ્યા છો, કોઈ મહાન પુરુષને મળવા જઈ રહ્યા છો, કોઈ આચાર્ય વર્યને પ્રણામ કરવા જઈ રહ્યા છો, ત્યારે તમારો સાથીદાર એના મનમાં એ સ્થાન અથવા વ્યક્તિ વિશેષ વિશે કોઈ દુર્ભાવ ઉત્પન્ન થયો હશે તો પણ તે નહીં બોલી શકે, કારણ કે પેલા વ્યક્તિનો અથવા સ્થાનનો પ્રભાવ છે એ વ્યક્તિનું કે સ્થાનનું તેજ છે, પ્રકાશ માત્ર નથી, એ તેજ છે. જ્યાં તમે એના વિશે નબળું વિચારી ન શકો એવી કોઈ જગ્યા, એ સામેની વ્યક્તિનું તેજ છે. આ વિષયનું મંડાણ એટલા માટે થયું છે કે આપણને ખ્યાલ છે, આપણે બોલીએ છીએ કે એના વાઇબ્સ એવા છે, વાઇબ્રેશન્સ એવા છે. આ વાઇબ્રેશન શું છે? જ્યાં તમે જાઓ છો અને તમને એવું ફીલ થાય છે કે અહીંયા મારા મનમાં જે કબજાણ ચાલે છે એ મારાથી વ્યક્ત નહીં થાય, હું શબ્દો નહીં બોલી શકું, મૌન થઈ જઈશ. આપણે કેટલાય જૈન મુનિ ભગવંતો પાસે ગયા છીએ, ઘણી બધી વાતો કરવા જતા હોઈએ છીએ ને બોલી નથી શકતા. કેટલાય મહાપુરુષો છે, કેટલાય ગાંધી સ્વજનો છે કે જેને એમ થાય કે આપણે નથી બોલવું. હમણાં મેં જેનું નામ આપ્યું લાભુદાદા, તો એમ થાય કે એની પાસે જઈને મારે કાંઈ નથી બોલવું, એને જ કહેવા દો. તો આપણું કહેવાનું જ્યાં સંકોચ આવી જાય છે, આપણો કોઈ જુદો વિચાર જ્યાં વ્યક્ત નથી થઈ શકતો, તે એ મહાન પુરુષનું તેજ છે. અને આને સંદર્ભ શુદ્ધિ કહેવામાં આવ્યું છે. આ સંદર્ભ શુદ્ધિ સુધી જ્યારે વાત પહોંચી ત્યારે આપણે વિચારીએ કે શબ્દનો ઉપયોગ કરતા પહેલાં કોઈ આપણને અંદરથી પૂછે છે ખરું કે એમ આઈ ટ્રુ ટુ માય સેલ્ફ, હું મારી જાત પ્રત્યે સાચો છું જે કહી રહ્યો છું તે, કે ના હું કશું જુદું માનું છું, જુદું બોલું છું, જુદું બોલું છું ને કદાચ જુદું આચરું છું, જુદું આચરું છું ને પછી એનાથી જુદું જ સાવ અર્થઘટન કરી નાખું છું, હું આવી દોગલી પરિસ્થિતિમાં જીવનારો માણસ કેમ છું? મારો અંતરાત્મા મને પૂછે છે, ચોક્કસ પૂછે છે, એમ આઈ ટ્રુ ટુ યોર સેલ્ફ? હે બદલાયું, તે જે કહ્યું એને તું વળગી રહે એમ છો? એ સત્ય છે તારા માટે? તો તું ઉચ્ચારજે, તો બીજાને કહેજે, અને કહ્યું હોય તો એનું પાલન કરજે, અને પાલન કર્યું હોય તો એનું અર્થઘટન એ પ્રમાણે કરજે. અને પછી એને વળગી રહે છે. કાલે બે પત્રકારો સામે આવીને ઉભા રહીને પ્રશ્ન કરે અને હું બોલાયેલા શબ્દો વિશે કંઈક જુદી જ વાતો કરવા માંડું તો આઈ એમ નોટ ટ્રુ ટુ માય સેલ્ફ.